हेलो बाळको, મજામાં? ચલો ભઈ, કાલે બધાને દિલગઈ વાળો પપ્પો લખ્યો તો ને છોકરીમાં આવડી ગયો હે? આજે આપણે હવે નોટમાં લખવાનું છે. માં લખવાનું નોટમાં. આપણે તેની રસે ચોપડીમાં ઉપર જોઈએ નીચે લખવાનું હતું. તમને જલ્દી આવડે એટલા માટે આપણે પહેલા ચોપડીમાં લખ્યો. હવે આજે આપણે નોટમાં લખવાનું છે. ભઈ લીટી દોરી વ્યવસ્થિત તૈયાર કરી દો. પહેલા આજે હું એક વખત લખીશ, પછી તમને બોલાવીશ, પછી કહું, ત્યારે તમે લખજો. બરાબર ને? હવે તમને ખ્યાલ આવી ગયો કનભાઈ કે નાની અને મોટી? બરાબર ને? તો આપણે કયો પપ્પો લખવાનો છે? ઈ વાળો પપ્પો. બરાબર ને? ભાઈ અશ્વને કી કહેવાય અને આપણે દીર્ઘઈને પણ કી કહેવાય. બરાબર? આપણે આજે નોટમાં લખવાનું. બરાબર? નોટમાં કાલે આપણે સ્વાભોજીમાં લખ્યું હતું. બરાબર ને? તો બરાબર, હવે દીર્ઘઈ ને અશ્વઈ, આ દીર્ઘઈ ઉમેરીએ એટલે થઈ જાય ઈ. બરાબર? નાની ઈ અને મોટી. હજી આજે પણ તમને હું સમજાવું છું. બરાબર? પરમ દિવસે ના ખબર પડી હોય તો આજે ફરીથી સમજી લો કે આપણે પહેલા આવો નાનો ઈ કરતા હતા અને પછી આ મોટો ઈ કરતા હતા. બરાબર ને? પછી આપણે કા, આ એટલે કા વાળો કર્યો, પછી હસ્વ ઈ અને દીર્ઘ ઈ. બરાબર? તો આ હસ્વ ઈ એટલે આ કી કર્યું. બરાબર? અને દીર્ઘ ઈ એટલે આ કી. બરાબર ને? બધાને દીર્ઘ કરતા આવડી ગઈ ને? સરસ, આ રીતે જ કરજો. અમડાડી નામ કરીને સિદ્ધિ લીધી. બરાબર? કોઈ ચોરસ કરતા નહીં અને અડાડ્યા વગર પણ ના કરતા, આવી રીતે પણ ના કરતા. બરાબર ને? કારણ કે આ તો જો ભાઈ અનુક્રમિક એટલે દૂર કરી છે. બરાબર ને? એટલે આવી ચાલશે નહીં. બરાબર ને ભાઈ? તો આપણે આજે નોટમાં કપ્પો લખવાનું છે. બરાબર ને? તો નોટમાં તમારે પણ લીટી દોરવી પડશે ને. નોટમાં હે, તો નોટમાં વ્યવસ્થિત લીટી દોરીને તૈયાર થઈ જાવ. ચલો, બરાબર? લીટી દોરી દીધી ભાઈ. તમારે ઉભો પપ્પો લખવો હોય તો ઉભી લીટી દોરી દેવાની. ઉભી લાઈન આવશે, એક ક વાળી લાઈન આવશે અને બીજી ધ વાળી લાઈન આવશે. નીચે ધ સુધી પપ્પો આવશે. બરાબર? તમે આવું ઉભો પપ્પો લખો ને આવી રીતે તો પણ ચાલે. નોટમાં છેલ્લે તમારે દસ આવે ધ અને અહીંયા બીજી ઘણી લાઈન આવે ધી ધી.
પાણી લાઈન એક દરી લાઈન કરી લાઈન દરી લાઈન એક પાનામાં ત્રણ વખત પકવો આવે આપજો પાંચ લીટી દોરો એટલે બરાબર અને સામ સામેના પાનામાં લખવાનું ખ્યાલ આવી ગયો તો આ રીતે પકવો લખવાનો તો ચલો હવે આપણે બધા લખીશું બરાબર ને ભાઈ રેડી થઈ ગયા એક વખત પપ્પો લખી કાઢે એટલે થોડી તો સમજ આવી ગઈ કે અમે કી પહેલી બોલવામાં કોઈ જ ફેર નથી હસવાઈ વાળો પપ્પો લખતા હતા તો પણ આપણે કી જ બોલતા હતા અને દીર્ઘઈના કક્કામાં પણ કી જ બોલવાની છે ફક્ત નિશાનીઓ બદલાય છે પેલામાં હસવાઈ એટલે આગળ અને દીર્ઘઈ એટલે એની પાછળ બરાબર ને આ આગળ કહેવાય કની આગળ અને આ કની પાછળ બરાબર તો ચલો लाने दी गई थी वो
D
तो सरस अक्षरे शांति लखवानुं भी दरेक